કોંગ્રેસ એ પણ બતાવે કોંગ્રેસ એ પણ બતાવે કે કોંગ્રેસના નેતાઓને ટિકિટ કપાઈ છે એ વિસ્તાર પર શું કોંગ્રેસને મુશ્કેલી નહીં પડે? કોંગ્રેસે આ પણ સમજવાની જરૂર છે. કોંગ્રેસ પોતાની અંદર પણ જાખે એ પણ એક મોટો સવાલ છે. કોંગ્રેસના નેતા આલોક શર્માએ મોટો દાવો કર્યો છે કે ભાજપમાં જેની ટિકિટ કપાઈ તે લોકોમાં ભારે અસંતોષ છે. આખી વાતની વચ્ચે એક મોટી ખબર અમદાવાદના બાપુનગરમાં, એમાં એમના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. શાહનવાઝ ખાન પઠાણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસને ટેકો જાહેર કરાયો છે. ભાજપમાં જેની ટિકિટ કપાઈ છે અસંતોષ છે. કોંગ્રેસના નેતા આલોક શર્માએ આ દાવો કર્યો છે કે ભાજપમાં જે મંત્રીઓની ટિકિટ કપાઈ છે તેમાં અસંતોષ છે, એ વાત તેમણે કહી છે. અમદાવાદના બાપુનગરથી એમાં એમના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. આ એક મોટી ખબર. શાહનવાઝ ખાન પઠાણી ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે કારણ કે એમઆઈએમ તરફથી અમદાવાદની જે મહત્વપૂર્ણ બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ જીતેલી છે બાપુનગર, ત્યાં ફોર્મ ભરાયું હતું. શાહનવાઝ ખાન પઠાણે અહીંયા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. કોંગ્રેસ માટે આ રાહત આપતી ખબર છે અને કોંગ્રેસને ટેકો આપી દીધો છે. શાહનવાઝ ખાન પઠાણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. તો હવે આ ઉમેદવારી ફોર્મ કોણ ખેંચે છે એના ઉપર જીતનો મદાર રહેશે. અને આખી ઘટનાક્રમની વચ્ચે બાપુનગરથી એમઆઈએમના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. એમઆઈએમ કોંગ્રેસને નુકસાન કરી રહી છે એ પ્રકારે કોંગ્રેસે જે વાત કહી હતી, હવે એમઆઈએમ તરફથી જે ઉમેદવાર જે છે એમને ફોર્મ પરત ખેંચ્યું છે. બાપુનગરમાં આ ફોર્મ પરત ખેંચ્યું. શાહનવાઝ પઠાણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે અને ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. હિંમતસિંહ પટેલ અહીંયા બાપુનગરથી મેદાનમાં છે, કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમણે કોંગ્રેસને ટેકો જાહેર કરી દીધો છે. એમઆઈએના ઉમેદવારે બાપુનગરથી ફોર્મ પરત ખેંચ્યું. શાહનવાઝ ખાન પઠાણ છે એમનું નામ અને ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. ગૌરવ જોડાઈ ગયા છે. ગૌરવ, કોંગ્રેસ માટે આ બાપુનગર બહુ ટફ મનાઈ રહેતી, પણ તું એમઆઈએમએ ફોર્મ પરત ખેંચીને ટેકો કોંગ્રેસે જાહેર કર્યો છે, કોંગ્રેસ માટે અહીંયા હિંમતસિંહભાઈ માટે અહીંયા એક રાહત આપતી ખબર છે? જનક, બાપુનગર સીટની વાત કરીએ તો દલિત અને માઇનોરિટી મુખ્ય અને તે ઉપરાંત પરપ્રાંતિયો મુખ્ય મતદારો છે. મહત્વનું છે કે કોંગ્રેસની વોટ બેંક ગણાતી દલિત અને માઇનોરિટી છે. એવામાં એઆઈએમએમના જે ઉમેદવાર હતા તે જ ઉભા રહે તો કોંગ્રેસને મોટું નુકસાન થાય તેમ હતું, પરંતુ છેવટે ક્યાંક કોંગ્રેસ એઆઈએમએમના ઉમેદવારને સમજાવવામાં સફળ રહી છે અને એઆઈએમના જે ઉમેદવાર ખરા તેમને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે અને બાપુનગર જે ધારાસભ્ય અને કોંગ્રેસ ઉમેદવાર ખરા હિંમતસિંહ પટેલ તેમને સમર્થન જાહેર કર્યું છે. કહી શકાય કે કોંગ્રેસના વોટનું જે ડિવિઝન થતું હતું તે કદાચ અટકશે અને હવે બાપુનગરમાં એમઆઈએમ ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસને અહીંયા ટેકો જાહેર કર્યો છે.